hello student welcome in another video lecture session for financial accounting 1 chapter a consignment account a last video lecture sudhi mahprah a practical question Sudhi complete so today uh, we are going to start another uh, points in same chapter consignment account there is a point of goods invoiced at selling price કે કન્સાઈનર જે છે એક આપણે જોયું અત્યાર સુધી કન્સાઈનમેન્ટ મોકલે છે સાથે એક બિલ ઇનવોઇઝ બનાવીને મોકલે છે અને એમાં એ જે કન્સાઈનમેન્ટ મોકલે છે એની ક્વોન્ટિટી એની વેલ્યુએશન એને કયા રેટથી સેલ કરવું એક્સેટ્રા ઇન્ફોર્મેશન્સ અંદર બધી લખેલી હોય છે અને એક બિલ ઇનવોઇઝ જ્યારે કન્સાઈનીને મળે તો એ પ્રમાણે કન્સિડર કરે છે અને ફોલો કરે છે હવે એકચ્યુઅલી ઇનવોઇસ પ્રાઇઝ એ શું છે અ એના વિશે આપણે આ ડિસ્કશન કરવાનું છે અને આના પછીના સેશનથી આપણે ઇનવોઇસ પ્રાઇઝને રિલેટેડ ક્વેશ્ચન જોવાના છે ઓકે તો સ્ટાર્ટ કરીએ ઓર્ડિનરીલી ધ પ્રોફોર્મા ઇનવોઇસ પ્રિપેર એટ ધ કોસ્ટ પ્રાઇઝ કે સામાન્ય સંજોગ કે સામાન્ય સિચ્યુએશન જે હોય છે નોર્મલ કન્ડિશન એમાં જે ઇનવોઇઝ એટલે કે જે બિલ બનાવવામાં આવે છે એ બિલ કોસ્ટ પ્રાઇઝ એટલે પડતર કિંમતે જ એનું બિલ બને છે કે કન્સાઈનર જે કન્સાઇનમેન્ટ મોકલે છે એ કન્સાઇનમેન્ટની ક્વોન્ટિટી અને એની વેલ્યુએશન જે છે એની એકચ્યુઅલ જે કોસ્ટ પ્રાઇસ છે એ જ પ્રાઇસથી બિલ બનાવતા હોય છે બટ સમટાઈમ ઇટ ઇઝ ઓલ્સો પ્રિપેર એટ એ સેલિંગ પ્રાઇસ પણ ક્યારેક એવું બને કે કન્સાઇનર છે એ જે ઇનવોઇસ બનાવે છે કન્સાઇનમેન્ટનું જે બિલ બનાવે છે એ સેલિંગ પ્રાઇસ એટલે વેચાણ કિંમત અથવા તો ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ થી નથી બનાવતા એમાં કોઈ વેલ્યુએશન એડ કરીને બનાવે છે તો એનું રીઝન શું છે નંબર 1 ધ પર્પસ ઇઝ નોટ ટુ બી લેટ ધ કન્સાઇની નો ધ કોસ્ટ ઓફ ગુડ્સ અધરવાઇઝ ધ કન્સાઇની વિલ કમ ટુ નો ધ પ્રોફિટ ઓન ઓન કન્સાઇનમેન્ટ વિચ મે બી ઇન્ડ્યુસ ઇન્ડ્યુસ હિમ ટુ ડીલ ઇન ધોઝ ગુડ્સ હિમસેલ્ફ એનો એક હેતુ એવો છે કે કન્સાઇનર એવું ઈચ્છતો હોય છે એવું ધ્યાનમાં રાખવા માંગે છે કે જે કન્સાઈની છે એજન્ટ એને આ કન્સાઈનમેન્ટમાં કન્સાઈનર કેટલો નફો મેળવે છે કે એની એકચ્યુઅલ કોસ્ટ પ્રાઇઝ શું છે એને ધ્યાનમાં નથી લાવવું કે કન્સાઈની છે જો એને ખ્યાલ આવે કે આની એકચ્યુઅલી આ કોસ્ટ પ્રાઇઝ આ છે અથવા તો કન્સાઈનર છે આ કન્સાઈનમેન્ટમાંથી આટલો પ્રોફિટ અર્ન કરે છે આટલો નફો કમાય છે તો એની સાથે પછી બીજી રીતે બીજું રીઝન એવું છે કે કન્સાઈનર જ્યારે કન્સાઇનમેન્ટ મોકલે છે ત્યારે જે બિલ બનાવે છે એ સેલિંગ પ્રાઇસ થી બનાવે અથવા અંદર થોડોક પ્રોફિટ ચાર્જ હાઈ કરીને બિલ બનાવે વધુ કિંમતનું બિલ બનાવે અને પછી કન્સાઇનીને ઇનડાઈરેક્ટલી એ માલ ઊંચી કિંમતે વેચવા માટે કહે છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે એક્ચ્યુઅલી કોસ્ટ પ્રાઇઝ સો રૂપિયા છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે મોબાઈલ છે તો કન્સાઇનમેન્ટ મોબાઈલનું મોકલે છે અને એક મોબાઈલની કિંમત ફોર એક્ઝામ્પલ પાંચ રૂપિયા છે સો મોબાઈલ મોકલેલા છે તો ફાઇવ થાઉઝન્ડ એટલે એકચ્યુઅલ પ્રાઇઝ એની થશે ફાઇવ લેક્સ પણ જ્યારે કન્સાઇનમેન્ટ મોકલવામાં આવે અને સાથેનું જે બિલ બનાવવામાં આવે એ બિલમાં મોબાઈલની પ્રાઇસ ફાઈવ ને બદલે સિક્સ થાઉઝન્ડ લખેલી હોય હવે એ એકચ્યુઅલી પ્રાઇસ શું છે એ કન્સાઇનરને જ ખ્યાલ હોય કન્સાઇનર જ્યારે કન્સાઇનમેન્ટ મળે અને સાથે બિલ મળે તો બિલમાં તો સિક્સ થાઉઝન્ડ રૂપીઝ લખેલા છે તો કન્સાઇની જ્યારે એક ગુડ સેન્ડ કરવાની સૂચના આપીએ તો કન્સાઇની આપણે સિક્સ થાઉઝન્ડ પ્લસથી સેલ કરશે અથવા તો આપણે એને ઇન્સ્ટ્રક્શન આપશું તો ઇનડાયરેક્ટલી થોડો પ્રોફિટ વધારે જનરેટ થાય અથવા ઇન્ડાયરેક્ટ એવું કહી શકાય કે છે એ વધુ કિંમતે માલ વેચવાની સૂચના છે કન્સાયનર વિલ એડેડ એ માર્જિન ઓફ પ્રોફિટ વાયલ પ્રિપેરિંગ ધ ઓર માર ઇનવોઈસ ત્રીજું રીઝન એવું પણ કહી શકાય કે ઊંચી કોસ્ટ બતાવેલી હોય અને પછી કંસાઈને જ્યારે ઈ ગુડ્સ સોરી કંસાઈની જ્યારે ગુડ સેલ કરે તો એ ધ્યાનમાં લેશે કે કંસાઈનરે જે ઇનવોઇસ મોકલેલું છે એની જે પ્રાઇસ છે ઇનવોઇસમાં અને એ જે સેલ કરે છે બંને વચ્ચેનો જે પ્રોફિટ માર્જિન છે વેરી નેરો બહુ ઓછું છે તો એ પોતાનું જે કમિશન છે એ એની વધારવાની ડિમાન્ડ નહીં કરે નહીંતર એવું બને કે કન્સાઈનીના ધ્યાનમાં આવે કે કન્સાઈનર છે ઘણો બધો પ્રોફિટ અર્ન કરે છે આ કન્સાઈનમેન્ટ થ્રુ કે આ ગુડ્સ સેલ કરીને તો એ પોતાનું કમિશન વધારવા માટેની રેટ ઓફ કમિશન ઇન્ક્રીઝ કરવા માટેની વધારવા માટેની ડિમાન્ડ કરી શકે છે તો આવા ઘણા બધા રીઝન્સ છે કે જેને કારણે જ્યારે કન્સાઈનર કન્સાઈનમેન્ટ મોકલે સાથે જે બિલ મોકલે છે બિલમાં એની ઓરિજિનલ કોસ્ટ હોય છે એમાં થોડોક પ્રોફિટ એડ કરી અને ઇનવોઇસ બનાવે છે જેને આપણે ઇનવોઇસ પ્રાઇઝનું બિલ એવું કહી શકીએ અથવા તો પ્રો ફોર એ ઇનવોઇસ જે છે એમાં એકચ્યુઅલી પ્રાઇસ બતાવેલી હોતી નથી

કે આપણે જે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવીએ છીએ કન્સાઇનરની બુકમાં અને ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવીએ છીએ એ બંનેમાં રૂપીઝના બે કોલમ બંને સાઇડ રે એક કોલમમાં આપણે ઇનવોઇસ પ્રાઇઝ લખવાની સેકન્ડ કોલમમાં એકચ્યુઅલી કોસ્ટ પ્રાઇસ છે એ લખવાની પણ ઇન્વોઇસ પ્રાઇઝ વાળું જે કોલમ છે એ જસ્ટ ફોર અવર ઇન્ફોર્મેશન એને ક્યાંય એકચ્યુઅલી યુઝમાં લેવાનું નથી કે એકચ્યુઅલી ક્યાંય કન્સિડર કરવાનું નથી જસ્ટ જ્યારે ગુડ સેન્ડ કરીએ ત્યારે ને સ્ટોક લઈ ત્યારે જ એને ઇન એમાઉન્ટ અહીંયા વેલ્યુ લખવાની આવશે એન્ડ થર્ડ મેથડ છે ધ કન્સાઇનર મે પ્રિપેરિંગ હિઝ બુક્સ ઓફ એકાઉન્ટ ઓન ધ બેઝિસ ઓફ ધ ઇનવોઇસ પ્રાઇસ ઇન ધીસ કેસ ફોલોઇંગ એડજસ્ટમેન્ટ હેવ ટુ બી મેડ વાઇલ એસરટેનિંગ પ્રોફિટ ઓર લોસ ઓન કન્સાઇનમેન્ટ ત્રીજી મેં જે મેથડ છે એ છે કે એમાં કન્સાઇનર છે એ ઇનવોઇસ પ્રાઇસથી જ હિસાબો લખે પણ એ સિચ્યુએશનમાં એને નીચેના એક હવાલા કરવાના રહેશે જ્યારે બુક્સ ઓફ એના એન્ટ્રી રેકોર્ડ કરશે ત્યારે તો એ શું છે વિશે ડિસ્કસ કરી લઈએ કે ફક્ત બે જગ્યા છે ઓનલી જસ્ટ ટુ પ્લેસ વેન ગુડ સેન્ટ માલ મોકલવામાં આવે ત્યારે એન્ડ વેન સ્ટોક કન્સિડર જ્યારે સ્ટોક આપણે ધ્યાનમાં લઈએ ત્યારે આ બે જગ્યાએ તમારે ઇનવોઇસ પ્રાઇસ વાળો પોઈન્ટ કન્સિડર કરવાનો છે બાકી માં કન્સાઈનર એક્સપેન્સ કરે કન્સાઈની એક્સપેન્સ પે કરે રસ્તામાં કઈ માલને નુકસાન થાય તો એ કોઈ જગ્યાએ આ ઇન્વોઇસ ને પોઈન્ટ નથી જસ્ટ વેન ગુડ બાયની બાય કન્સાઈનર ટુ કન્સાઈની માલ મોકલે ત્યારે અને જ્યારે આપણે એન્ડ ઓફ ધ પીરિયડ આપણે કન્સાઈનમેન્ટનો સ્ટોક કન્સિડર કરીએ છીએ સ્ટોક ધ્યાનમાં લઈએ છીએ એ વખતે આ બે સિચ્યુએશનમાં આપણે ઇન્વોઇસ પ્રાઇઝને કન્સિડર કરવાની છે બાકીના કોઈ જ ટ્રાન્ઝેક્શનમાં ક્યાંય પણ ઇન્વોઇસ પ્રાઇઝને ઇન્વોલ્વ કરવાની નથી કે ધ્યાનમાં લેવાની નથી ઓકે હવે ઇન્વોઇસ પ્રાઇઝમાં જે પ્રોફિટ એડ કરેલો છે એનો એક ટેબલ અહીંયા આપેલું છે બુકમાં પણ તમારી પાસે છે જ એ ટેબલમાં શું છે એ છે જ ડિસ્કસ કરી લઈએ તો અહીંયા છે પર્સન્ટેજ ઓન ઇનવોઇસ પ્રાઇઝ એન્ડ પર્સન્ટેજ ઓન કોસ્ટ પ્રાઇઝ ઇનવોઇસ પ્રાઇઝ મતલબ સેલિંગ પ્રાઇઝ પણ તમે સમજી શકો છો અહીંયા તો ઇન્વેસ્ટ પ્રાઇઝ ઉપર જે પર્સન્ટેજ ટેન પર્સેન્ટ થાય છે સેમ કોસ્ટ પ્રાઇઝ ઉપર એ ઇલેવન વન બાય નાઇન પર્સેન્ટ એટલે કે વન નાઇન પાર્ટ ઓફ કોસ્ટ પ્રાઇઝ થઈ શકે ઇન્વેસ્ટ પ્રાઇઝમાં જે પ્રોફિટનો રેટ સિક્સટીન ટુ થર્ડ પર્સેન્ટ થાય છે એ જ કોસ્ટ પ્રાઇઝ ઉપર ટ્વેન્ટી પર્સેન્ટ છે ઇન્વેઝમાં જે ટ્વેન્ટી પર્સેન્ટ છે એ કોસ્ટ ઉપર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ થાય જે ટ્વેન્ટી થાય છે એ કોસ્ટ ઉપર એના થર્ટી થ્રી થશે

બનાવે છે અહીંયા ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ તો થ્રી હંડ્રેડ એની એકચ્યુઅલ કોસ્ટ પ્રાઇસ છે વસ્તુની એના ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ એડ કરી એટલે સેવન્ટી ફાઈવ રૂપીસ થશે તો થ્રી હંડ્રેડમાં

હવે એકચ્યુઅલી જ્યારે કન્સાઈનરની બુકમાં હિસાબ જો ઇન્વોઇસ પ્રાઇઝથી ત્રણસો પંચોતેરના હિસાબથી ગણે તો એનો પ્રોફિટ કે લોસ જે કંઈ એના કન્સાઈનમેન્ટ એકાઉન્ટમાં મળે એ સાચો ન આવે માટે કન્સાઈનરે જ્યારે હિસાબો લખવાનો ત્યારે એને ઇન્વોઇસ પ્રાઇઝને બદલે એને કોસ્ટ પ્રાઇઝ જ ધ્યાનમાં લેવાની હોય તો એને કઈ રીતે કન્સિડર કરવું તો જ્યારે એની બુકમાં એ કન્સિડર કરે ત્યારે જે પ્રોફિટ કોસ્ટ પ્રાઇઝ ઉપર પચીસ ટકા છે એ જ પ્રોફિટ ઇન્વોઇસ પ્રાઇઝના વીસ ટકા છે ટ્વેન્ટી પર્સન્ટ જ્યારે એવું બનશે કે તમને પર પીસ કે પર યુનિટની કોસ્ટ પ્રાઇઝ આપેલી હશે પણ પ્રોફિટ એને જે એડ કર્યો હોય ઉપર એડ કર્યો હશે અથવા તમને ઇનવોઇસ પ્રાઇઝ આપેલી હોય તો પ્રોફિટ એને કોસ્ટ ઉપર એડ કરેલો હશે ઇન શોર્ટ તમને જે પ્રાઇઝ ઉપર પ્રોફિટ ચાર્જ કરેલો હશે અને ઇન્વોઇઝ બનાવતી વખતે એ પ્રાઇસ તમને ક્વેશ્ચનમાં નહીં આપેલી હશે મિસિંગ હશે તો તમે જયારે ગુડ સેન્ડ કરો છો એનું જે કેલ્ક્યુલેશન કરો છો ત્યારે અને સ્ટોકનું કેલ્ક્યુલેશન કરો છો ત્યારે આ બંને સિચ્યુએશનમાં તમારી પાસે પર પીસ કે પર યુનિટ કોસ્ટ પ્રાઇઝ અને ઇનવોઇસ પ્રાઇઝ બંને હોવી જરૂરી છે જેથી તમને પ્રોફિટ માર્જિનનો આઈડિયા રહેશે એડજસ્ટમેન્ટનો આઈડિયા રહેશે કારણ કે એનો એડજસ્ટમેન્ટ આપણે કરવાનો આવશે સો આ ટેબલ તમે યાદ કરી લેશો અને કદાચ ઇનિશિયલી સ્ટેજ ઉપર તમને ટેબલ યાદ ન રહે તો જેમ જેમ પ્રેક્ટિસ કરશું તેમ તમને યાદ રતી જશે ઓકે તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ઇનવોઇસ પ્રાઇઝ વાળા ક્વેશ્ચન જોઈશું